રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વારંવાર એસટી બસને લઈને ઉભા થતા સવાલોના મેનેજર રાજેશભાઈ ઠુમરે પત્રકારો સામે ખુલાસા કર્યા હતા. રાજેશભાઈ ઠુમરે જણાવ્યું કે હું બસ ડેપોના કર્મચારીઓ પાસે કડક ડ્યુટીની કામગીરી કરાવીને હું મારા ફરજ મુજબ કામ કરી રહ્યો છું. તેનાથી મારા કર્મચારીઓ નારાજ થઈ મારા પર ઘણા બધા આક્ષેપો નાખી મને સસ્પેન્ડ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સાથે સાથે અમુક રૂટ પર બસો બંધ થવાના કારણો ઉપર પણ ખુલાસો કર્યો અને હું મારી ડ્યુટી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો છું. મારી સારી કામગીરીથી મારા ડેપોના કર્મચારીઓ મારા ઉપર કાવતરા રચી મને સસ્પેન્ડ કરવાના પ્રયત્ન કર્યા છે. અમુક એટલે અમારે હાલ ઉપલેટા તાલુકામાં 3 રસ્તા એવા છે જેમાં બસને હાલવા માટે રસ્તો છે એ નિર્ધારિત સમયથી ઓછામાં ઓછી 45 કિલોમીટરે લોકલ રૂટમાં હાલવી જોઈએ. જે રૂટમાં લગભગ 20 કિલોમીટર માંડ હાલી શકે એવા રસ્તા છે. દાખલા તરીકે સમઢિયાળાથી લઈને પાજો સુધીનો રૂટ જે અતિશય બિસ્માર હાલતમાં હોય, મોટા મોટા ખાડા હોય, એ ઉપરાંત આપણે હાડફોડીથી લઈ અને નાની માંડનો રસ્તો, પછી હાડફોડીથી લઈ અને ચીખલિયાથી છાડવા વદરવાળો રસ્તો પણ અતિ બિસ્માર હાલતમાં હોય. અને અમારા દ્વારા આ બાબતે ઘણીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ મળવા પામેલ છે અને મેં જે તે ડિપાર્ટમેન્ટને મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને એ લોકોને પણ જણાવવામાં આવેલ છે કે જે તે ડિપાર્ટમેન્ટને આ બાબતની ફરિયાદ કરી અને તમારી સુવિધા સારી રીતે હું આપી શકું તેવા મારા પ્રયત્નો.